મહેસાણાની મહેસાણા જિલ્લામાં ઢોર ચોરીના ગુનાઓ વધતા ચકચાર મચી ગઈ છે, ત્યારે ખેરાલુના માલપુર ગામના ખેડૂતના ખેતરમાં વધુ ચાર દૂધાળા ઢોરની ચોરી થઈ હોવાની ઘટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. મોડી રાત્રે બનેલી ઘટનામાં ખેડૂતના ખેતરમાં વાડામાં બાંધેલા ચાર પશુઓની તસ્કરો ચોરી કરાયા હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. જોકે હાલમાં તો તસ્કરો વિરુદ્ધ રૂપિયા 2 લાખની કિંમતના ચાર પશુઓની ચોરીને લઈને ખેરાલુ સબ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે, જેના આધાર પર પોલીસે તસ્કરોને પકડવા માટે તજવીજ હાથ ધરી છે. આજે મારા ભાઈનું ખેતર ચૌધરી ગણેશભાઈ માનજીભાઈ જો તબેલો આવેલું છે. અમારા ભાગ્યા તરીકે ખોખરિયા લાલુભાઈ ધોળાભાઈ વર્ષોથી ખેતી અને પશુપાલન કરી અને ગુજરાન ચલાવી રહ્યા છે. એમના તેઓ રાત્રે 2:30 વાગ્યાના સુમારે ચાર ભેંસોની ચોરી થઈ. ભેંસો ચોરવા માટે આવેલા માણસો ડાલામાં ભરી રહ્યા હતા. એ વખતે એ પરિવાર ઊંઘેલો હતો, ડાલાનો અવાજ થતો લાલુભાઈ જાગી ગયા. ઊભા થઈને બત્તી મારી અને જોયું તો ડાલામાં ભેંસો પડતા હતા. દોડી અને એમના તબેલે ગયા અને જોયું તો તબેલામાંથી ચાર ભેંસો ચોરાયેલી હતી. એ અને એમના દીકરા રાકેશે ડાલાનો પીછો કર્યો, પરંતુ ડાલામાં 5-6 માણસો દૂરથી દેખાતા હતા. પહોંચી ના વળ્યા, તરત જ ખેરાલુ પોલીસ સ્ટેશને આવ્યા. સીસીટીવી ફૂટેજ ડભાળા હાઈસ્કૂલમાં મેં જોયેલા તો 2:44 કલાકે રાત્રે ડાલુ ભેંસો ભરી અને જતું જોયેલું. જોકે સીસીટીવી ફૂટેજ થોડા બ્લર હોવાથી નંબર જોઈ શકાયો નથી. 50,000ની કિંમતની એમ કુલ મળીને 2 લાખ રૂપિયાની ભેંસોની ચોરી થઈ. અક્ષય તૃતીયા